તમને પગના ગોઠણમાં દુખાવો રહે છે કે એ પ્રકારની કોઈ તકલીફ છે સ્ત્રીઓ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે જે રીતના પેટ સાફ થવું જોઈએ શરીર સાફ થવું જોઈએ એ રીતે થાય કે ગોઠણના દુખાવા કે પગના દુખાવાની તમને તકલીફ છે અથવા તો જીવનભર માટે તમારે તમારા પગને ખૂબ જ સારા રાખવા હોય તો એક એવી ક્રિયા કે જે પગનું આખા પગનું આપણું પગ છે અહીંયાથી લઈને આ સુધીનું બધું જે બ્લડ સર્ક્યુલેશન છે એ ખૂબ સારું કરવું હોય આ પગની નસોને ખૂબ સારી અને સ્ટ્રોંગ રાખવી હોય વેરીકોઝ વેન્સ જેવી તકલીફ તમારે ક્યારેય ન થવા દેવી હોય તો રોજ સાંજે સુવાના અડધો પોણો કલાક પહેલા અથવા સૂતા પહેલા તમે આ બે ક્રિયા એક પહેલી એક ક્રિયા હું બતાવું છું અત્યારે બીજી ક્રિયા વિશેનો વિડીયો બાદમાં મૂકીશ એ પણ તમે ખાસ જોઈ લેજો આ ક્રિયા કઈ રીતના કરવાની છે બંને પગને તમારે આ રીતના કરવાના છે બંને પગ નોર્મલ આ રીતના રિલેક્સ થવો કમર નોર્મલ સ્ટ્રેટ એટલે વધારે કંઈ આ રીતના કરવાનું છે જો નોર્મલ કમર આ રીતના છે બંને પગને આ રીતના કર્યા તો પણ કમર નોર્મલ જ રહેવાની કમરને આ રીતના કે આ રીતના કરવાનું નથી હવે ખાસ જુઓ બંને પગ આપણે આ રીતના કરી નાખ્યા બંને હાથ છે એને ઇન્ટરલોક આ રીતના લોક કરવાના છે અને એને પગના નીચે આ રીતના રાખી દેવાના છે આ ક્રિયા થઈ આપણી બટરફ્લાય પોઝ કહેવામાં આવે છે જે યોગ છે અને આને કઈ રીતના હવે પ્લે કરવાનો છે કે જેનાથી આપણા પગનું બ્લડ સર્ક્યુલેશન લોહીની જે હેરફેર છે પરિભ્રમણ છે એ વધશે જે તમારા શરીર માટે વરદાન સ્વરૂપ સાબિત થશે બંને હાથ આ રીતના લોક કરી બંને નીચે આ રીતના રાખી દો અને બંને પગને આ આ રીતના રીતના વન ઉપર નીચે કરવાના છે કેટલી મિનિટ અને કઈ રીતે તમારે આ ક્રિયા છે આખી પંદર મિનિટ માટે કરવાની છે દસ મિનિટ માટે પણ કરી શકો સૌથી પહેલા તો તમે આ રીતના સ્ટાર્ટ કર્યું હોય ધીરે 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 જ્યાં સુધી તમને પગ એકદમ દુખવા ન માંડે અથવા તો એવું કાઉન્ટ કરો પચાસ વખત તમારે વન ટુ થ્રી ફોર આમ પચાસ વખત ધીરે ધીરે કરવાનું છે તમે આખા આ રીતના કરી શકો વન ટુ થ્રી અથવા સ્ટાર્ટિંગ હોય તમે ક્યારે આ યોગ નથી કર્યો તો આ રીતના ધીરે ધીરે વન ટુ થ્રી ફોર એ રીતના કરો પચાસ વખત કર્યા પછી થોડા રિલેક્સ થાવો રેસ્ટ કરો પગને સીધા કરી એકાદ મિનિટ માટે આ રીતના બેસો

દરેક માટે ઇમ્પોર્ટન્ટ છે સ્ત્રીઓ માટે મારી પાસે આ નથી તો તમને ક્યારેય પણ સોલ્યુશન નહીં મળે કારણ કે આ પ્રકારના યોગ તમારા શરીરની અંદરની જે તકલીફો છે એને સોલ્વ કરવા માટે અંદરના અંગો છે એનું ધ્યાન રાખવા માટે કરવાના હોય જેમ આપણા ફેસ ઉપર ક્યારેક કોઈ ડાઘ નીકળે છે તો આપણે વિચાર કરીએ કે અરે આ ડાઘ ક્યાંથી નીકળ્યો હશે અને શું કરવું આને મટી જાય કઈ રીતના મટાડવું એના માટે આપણે ફેસ વોશ કે કઈ ક્રીમ લગાવીએ કે ઘરના નુસખાઓ કરીએ બરાબર છે પણ અંદર શરીરની અંદર કોઈ ડાઘ હોય તો ક્યારે ખ્યાલ આવે જ્યારે તમે કોઈ બીમારીમાં પડો અને તમે દવાખાને જાઓ રિપોર્ટ કરાવો ત્યારે ખ્યાલ આવે કે પગમાં નસ બ્લોક થઈ ગઈ છે વેરીકોઝ વેન્સ છે ઓપરેશન કરાવવું પડે એમ છે હૃદય બ્લોક છે લિવરમાં તકલીફ છે કિડનીમાં તકલીફ છે આ બધું ત્યારે ખ્યાલ આવે ને એ સમય દરમિયાન બહુ લેટ થઈ ગયું હોય એનાથી બેટર છે કે પંદર મિનિટ દિવસમાં કમસે કમ પાંચેક એવા યોગ કે જે બોડી ઓલ ઓવર બોડી માટે ઇમ્પોર્ટન્ટ છે એ કરો અને તમારું શરીર સ્વચ્છ રાખો આ વિડીયો બધાને શેર કરો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો આભાર